રિવરફ્રન્ટ પર બોટિંગ કરાવતી કંપનીની બોટ જપ્ત, બાકી નીકળતા નાણાં ન ભરતા બોટ જપ્ત કરાઈ. યાહુ એન્ટરપ્રાઇઝ કંપનીની તમામ બોટ જપ્ત કરાઈ, નાણાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી બોટ જપ્ત રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બોટને જપ્ત કરવામાં આવી. રિવરફ્રન્ટ પરની બોટિંગ કરાવતી કંપનીની બોટ જપ્ત કરાઈ. સાબરમતી રિવરફ્રન્ટમાં બાકી નીકળતા નાણાં ન ભરતા બોટ જપ્ત કરાઈ છે. યાહુ એન્ટરપ્રાઇઝ નામની કંપનીની તમામ બોટ અને અન્ય બોટિંગને લગતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે અને જ્યાં સુધી નાણાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી આ તમામ બોટ્સ જપ્ત જ રહેશે. અમદાવાદમાં આવેલી સાબરમતી નદી પર બોટિંગ થતું હતું અત્યાર સુધી, પરંતુ બોટિંગ કંપની દ્વારા નાણાં ના ભરાતા આખરે જે બોટો છે અને બોટને લગતી જે સામગ્રી છે તે તમામને જપ્ત કરવામાં આવી છે. નોટિસ આપીને જે બોટિંગને લગતી તમામ સામગ્રી અને જે નદીની અંદર જે તમામ બોટો હતી તેમને જપ્ત કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ તમામ બોટો જપ્ત કરવામાં આવી છે. બોટ જ નહીં પરંતુ બોટને લગતો જે તમામ સામાન હતો તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યાં સુધી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને આ કંપની પૈસા નહીં ભરે, તેનો બાકીનો ટેક્સ નહીં ભરે, લેવાના નીકળતા નાણાં નહીં ભરે ત્યાં સુધી જપ્ત રાખવામાં આવશે. મહત્ત્વનું છે કે આ જે કોન્ટ્રાક્ટ છે તે યાહુ એન્ટરપ્રાઇઝ નામની કંપનીનો છે, જેણે લાંબા સમયથી પૈસા જે છે તે ચૂકવ્યા ન હતા. આખરે વારંવાર નોટિસ આપ્યા બાદ આખરે જે છે તે નિર્ણય લેવામાં આવ્યો અને નોટિસ ફટકારીને જે તમામ પ્રકારની જે સામગ્રી છે તે બે દિવસ પહેલાં જપ્ત કરવામાં આવી છે. એટલે કે હવે સાબરમતી નદી પર બોટિંગ બંધ છે અને જ્યાં સુધી આ કંપની નાણાં નહીં ચૂકવે ત્યાં સુધી તમામ મિલકત છે તે જપ્ત કરવામાં આવી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.